હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવવાના છીએ દમ આલૂ. તો તેના માટે મેં અહીં બટેકા છે તે મેં બાફવા લઈ લીધા છે. બટેકા છે તે બફાઈ ગયા છે, હવે તેની આપણે છાલ ઉતારી લેશું. તો ઢક્કન લગાવીને આપણે આમાં 3 વિસળ થવા દેશું. ફ્યુ મોમેન્ટ્સ લેટર તો બટેકા આપણા બફાઈ ગયા છે. તો બટેકામાંથી આપણે છાલ કાઢી લીધી છે, હવે બટેકામાં છે તે આપણે ફોગથી ને કટ લગાવી લેશું. આ રીતે જોઈ શકો છો તમે, ફરતી બાજુ બધે જ આપણે કટ લગાવી લેશું. આ રીતે આપણે બધા જ બટેકામાં કટ લગાવી લેશું. તો બધા બટેકામાં છે તે આપણે કટ લગાવી લીધા છે ફોગથી. બટેકાને છે તે આપણે પહેલા તળી લેશું. તેના માટે મેં પેનમાં તેલ લઈ લીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે બટેકા એડ કરી દેશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે, તેમાં આપણે બટેકા એડ કરી દેશું. બટેકા આપણે બધા એડ કરી દીધા છે. બટેકા આપણા બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાના છે. તેની સાઈડ છે તે આપણે ચેન્જ કરતા રહેશું. જોઈ શકો છો તમે, તો તમે જોઈ શકો છો કે આપણા બટેકા છે તે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો તેને આપણે હવે કાઢી લેશું. તો ફ્રેન્ડ્સ, આપણે દમાલુ વઘારવા માટે ડુંગળીની પેસ્ટ, ટમેટાની પેસ્ટ, લસણ આદુ મરચાની પેસ્ટ અને ખડા મસાલા. ખડા મસાલામાં આપણે લઈ લીધું છે તજ, બાદિયા, લવિંગ, 1 લાલ સૂકું મરચું અને 1 તજપત્ર અને ધાણા ભાજી. તો વઘાર માટે આપણે પેન રાખી દીધું છે, તેમાં આપણે તેલ એડ કરી દેશું. તેમાં આપણે મોટી 5 ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે. તેલ આપણું ગરમ થઈ ગયું છે, તેમાં આપણે ખડા મસાલા બધા એડ કરી દેશું. ત્યારબાદ તેમાં આપણે જીરું એડ કરી દેશું.
હિંગ એડ કરી દેશું થોડી. પછી તેમાં આપણે લસણ આદુ મરચાં જે પેસ્ટ કરી દીધી તે એડ કરી દેશું. ડુંગળી એડ કરી દેશું. બધી જ વસ્તુને છે તે આપણે મિક્સ કરી લેશું. તેમાં થોડી આપણે હળદર એડ કરી દેશું. મિક્સ કરી લેશું. તેમાં આપણે ટમેટાની પેસ્ટ એડ કરી દઈશું. ધાણા જીરું એડ કરી દઈશું. લાલ મરચું એડ કરી દેશું. કાશ્મીરી મરચું એડ કરી દેશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેશું. મિક્સ કરી લેશું બધી વસ્તુને. થોડો ગરમ મસાલો એડ કરી દેશું. થોડો ગરમ મસાલો એડ કરી દીધો છે. ત્યારબાદ છે તેમાં આપણે થોડું દહી એડ કરી દેશું. મીડિયમ ફ્લેમ કરીને આપણે દહી નાખ્યા બાદ થોડી વાર ચલાવતા રહેવાનું છે મીડિયમ ફ્લેમ ઉપર. થોડું પાણી એડ કરીને આ બધી પેસ્ટને છે તે આપણે 2-3 મિનિટ માટે ચડવા દેશું. Few moments later. ગ્રેવી છે તે આપણી થઈ ગઈ છે. તેમાં આપણે બટેકા એડ કરી દઈશું.
મિક્સ કરી લેશું. તેમાં આપણે ધાણા ભાજી એડ કરી દેશું. ઢક્કન લગાવીને 2 મિનિટ માટે થવા દેશું. તો ફ્રેન્ડ્સ, દમ આલુ છે તે આપણે તૈયાર થઈ ગયા છે, જોઈ શકો છો તમે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણું દમ આલુ. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં.